બહારવટિયાઓ એટલે લૂંટ
વાત કરનાર ઉંદરાઓને પણ મહાત્મા ગાંધીની વાત કરે છે. આઝાદીની લડતની વાત કરી અને આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓએ ગાંધીજીનું કામ ઉપાડી નહીં સાચું, બહારવટું ખેડવા સમજાવ્યું. શું કહે છે મહાત્મા ગાંધી? આપણે મહાત્મા ગાંધીજી છે તેમણે આપણે આઝાદી માટે જે કામ કર્યું હતું, સત્યાગ્રહ કર્યા હતા, એ બધી વાત શું કરે છે કે રવિશંકર મહારાજે ઉંદરાઓ બહારવટિયાઓ છે તેમને કહી સંભળાવી છે અને તેમને સમજાવે છે. પછી તો મહારાજે પોતરોમાં ભખી ભખીને એને એક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિઓ કરી અને પછી શું કરે છે કે જંગલો જંગલોમાં ખૂણે ખૂણેથી જે લૂંટારા હોય છે તેમને પોતે શોધે છે અને એ એમને સુધારવાનો પ્રયત્ન કરે છે. ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા છે. આપણા જે ઝવેરચંદ મેઘાણી છે, ગુજરાતીના જે આપણા જે કવિ સાહિત્ય સર્જન કરનાર, તેમણે પોતે ઝવેરચંદ મેઘાણીએ તેમને માણસાઈના દીવા તરીકે પણ ઓળખાવે છે. અને રવિશંકર મહારાજે માણસાઈના દીવા તરીકે પણ ઓળખાવે છે. આ રીતે એક તરફ તેઓએ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પ્રમાણે લોકો પર આવી પડેલી કુદરતી આપત્તિઓ સમતે પણ સમયે મળતી હોય સેવા કરવાનું પાછું પાન કરતા નહીં. તો પોતે શું કરે કે પોતે આ રીતે મદદરૂપ સુધાર માણસોને સુધારવાનો પ્રયત્ન કરે પણ કુદરતી આપત્તિ એટલે કે કુદરતથી આવેલી આપત્તિ, બરોબર, કુદરતથી આવેલી આપત્તિઓ એમાં પણ એ પોતે શું કરતા હતા કે પોતે સાથ આપતા હતા, લોકોને સાથ આપતા હતા અને મદદરૂપ કરતા હતા. એક રાતે રવિશંકર મહારાજને સુરણા ગામમાં હતા, તેઓએ ધોધમાર વરસાદ પડ્યો. એક વખત તેઓ ગામમાં હતા ત્યાં ધોધમાર વરસાદ પડે છે. ધોધમાર એટલે કે બહુ વધારે વરસાદ પડે છે. ધોધમાર વરસાદ પડે, રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા એ ઘરનો કરો તૂટી પડ્યો હતો. કરો મીન્સ કે કહેવા મારે ગામડામાં માટીની માટીનું ઘર હોય છે તો માટીની ઘરની અંદર એક બાજુની દીવાલ, દીવાલ આપણે કહીએ છીએ, આપણા આપણા કહેવાના મતલબમાં ઘરની દીવાલ કહે છે, એમના કહેવામાં કરો કહેવામાં આવે છે. તો એ શું છે કે જે ઘરમાં એ સૂતા હતા એ કરો છે, અચાનક વરસાદ ખાસ આવવાથી પડી જાય છે. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી રાત પસાર કરી અને વરસાદનું કહેવું છે મારું કામ એટલે કે વરસાદ પડવાની અટકવાનું નામ લેતો નથી અને જેમ તેમ કરીને રવિશંકર મહારાજ છે ત્યાં એ દિવસ રાત છે એ પસાર કરે છે. વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પર એમણે ઘરનારું તોડી પાડ્યું અને પોતે શું વરસાદ વરસતો હતો, પોતાની જવાબદારી એટલે કે જે કંઈ થાય એની જવાબદારી પોતે લઈને ઘરનારું એટલે કે પાણી જવાની એક નહેર હોય છે, પાણી જવાની એક નહેર હોય છે એ પોતે શું કરે છે તોડી નાખે છે. ત્યાંથી વરસાદ વરસવામાં છાતી સમાણા પાણી કૂદતા કૂદતા મહારાજ નજીકના વટાવડા ગામે પહોંચ્યા. શું કહે છે ત્યાંથી વરસતા વરસાદમાં છાતી જેટલું પાણી, બરોબર, એવા પાણીમાં જે રવિશંકર મહારાજ છે એ જીવને જોખમમાં નાખીને કૂદતા કૂદતા નજીકના વટાગરા ગામમાં પહોંચે છે, નજીકના બીજા ગામમાં પહોંચે છે. ત્યાં વરસાદથી અનેક માણસો પડી ગયા હતા અને આ ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. ત્યાં વરસાદથી શું છે અમુક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. રવિશંકર મહારાજ શું કરે છે કે પોતે ત્યાં પહોંચે છે અને દોરડા વડે એક એવી ઊંચાણવાળી જગ્યાએ માણસોને પહોંચાડે છે, લોકોને નજીકના ઊંચાણવાળા ભાગમાં પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાળે દોરતા દોરતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યા તો કોઈકના સલામત સ્થળે ખસેડ્યા કામ કરવા લાગી ગયા. શું કરે છે વરસાદમાં તેઓ પોતે પલળેલા હતા, ભૂંજતા ગયા પણ તેઓ પોતાની માનવતાની સેવા ચૂક્યા નહીં. કોઈકનું મકાન પડી ગયું હોય તો તેને ટેકો આપે, કોઈક માણસ ફસાઈ ગયું હોય તો તેને બચાવે, આવી રીતે તે પોતે આ ગામના લોકોને મદદરૂપ થયા હતા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા હતા અને આ મદદરૂપ થતા છે તેમને શ્રી રવિશંકર મહારાજને ભગવાનના અવતાર પણ માનવા લાગ્યા હતા. તો વળી કોલેરાના જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજે રોગોને વહાર એટલે કે મદદે થયા. કોલેરાનો એવો રોગ ફાટી નીકળે છે ત્યારે વહાર એ થવું એટલે કે ત્યારે પણ એ રોગથી ડરતા નથી અને મદદરૂપ લોકોને મદદરૂપ થવા પહોંચી પડે
અને ઘસી જાય છે એટલે કે તોડી જાય છે. ઈસવીસન 1941 ની વાત છે. આ વાત ક્યારની છે? ઈસવીસન 1941 ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કોલેરાના ગામમાં એટલે કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યા છે. સમાચાર વાંચે છે કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળે છે અને એક માણસો ટપોટપ મરે છે, અને એવો સમાચાર છે કે અનેક માણસો ટપોટપ મરી જાય છે. મહારાજ ત્યાં પહોંચી ગયા, ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓએ અમદાવાદ આવ્યા. શું કરે છે? મહારાજ ત્યાં પહોંચી જાય છે, ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈને અમદાવાદ આવે છે. કેટલાક સ્વયંસેવકો સાથે લઈ કોલેરાના રોગીઓને સેવા કરવા માટે શું પહોંચી જાય છે? શું કરે છે કે સ્વયંસેવકો એટલે કે એ સેવકો તેમને બીજા લોકોને મદદરૂપ થાય એ સેવકોને લઈને શું કરે છે કે કોલેરાના રોગીઓને સેવા કરવા માટે ત્યાં એ ગામમાં પહોંચી જાય છે. ગામના લોકો અંધશ્રદ્ધાને એટલે કે સમજ વગરની અંધશ્રદ્ધા એટલે કે સમજ વગરની અંધશ્રદ્ધાને લીધી એટલે કે સમજ વગરની આ શ્રદ્ધા અંધશ્રદ્ધા લીધી દવાખાના જાય નહીં. અંધશ્રદ્ધાને લીધે દવાખાને જતા નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. હાલો દર્દીઓને શું કરે? હરિશંકર મહારાજ ઘરે ઘરે જઈને સમજાવે અને પછી તેમને સમજાવીને દવાખાને દવા કરવા માટે લઈ જાય. એમના ઝાડા ઉડીને સાફ કર્યા, દવાઓ આપી, લોકોને સમજાવવા, સ્વયંસેવકોને ડૉક્ટરોને વ્યવસ્થા કરી. શું કરે છે? એ લોકોને સમજાવે. સ્વયંસેવકો છે, ડૉક્ટરો છે, આ લોકોને બધાને મદદરૂપ થાય છે. ભૂલીને એક રૂપ થઈ ગયા. જાત વાત રૂચ નીચ આ રીત રિવાજ બધું ભૂલીને એ માણસોની સેવા કરવા એક રૂપ થઈ જાય છે. એ મૃત્યુથી પણ પરવા નહીં કરી અને એવા સમયે એની મદદરૂપ થવા માટે મૃત્યુની પણ પરવા કરતા નથી. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજે ત્યાં મદદ પહોંચી ગયા અને ફરીથી તેઓ દુષ્કાળ પડ્યો છે. દુષ્કાળ એટલે કે પાણી ના પીવા મળે, ખાવા ના પીવા મળે, બરોબર એને દુષ્કાળ કહેવામાં આવે છે. જેમ કે એક સમયે પણ નારાયણ પટેલ માનવી ભવાય આ સરસ મજાની ન હતો, એની અંદર શું છે એ સમયે દુષ્કાળ પડ્યો હતો, બરોબર એક સમયે એટલે એમાં એ સરસ મજાનું આપેલું છે. ત્યાં દુષ્કાળના સમય પણ રવિશંકર મહારાજ છે પોતે એ ગામમાં પહોંચી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો અને ત્યાં મહારાજ ત્યાં પહોંચી જાય છે અને બનાસકાંઠામાં ત્યાં દુષ્કાળ પડ્યો છે અને રવિશંકર મહારાજ છે શું કરે છે ત્યાં પહોંચી જાય છે. આ પ્રદેશના લોકો પાણી માટે કરે છે કે આ પ્રદેશના લોકો પાણી માટે ખૂબ જ માટે વલખા મારતા હતા. આ લોકો શું કહે પાણી માટે ખૂબ જ વલખા મારતા હતા. મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા. પોતે શું કરે છે? ગામડે ગામડે ફરી અને કુવાઓ અને બોરિંગ કરાવે છે. ગામડે ગામડે ફરી અને શું કરે છે? કુવા અને બોરિંગ કરાવે છે. ગામડે ગામડે ફરી અને કુવા અને બોરિંગ કરાવે છે. એટલી જ બધી રાહત થઈ ગઈ કે એઓએ મહારાજ બોરિંગવાળાઓના મહારાજ નામે ઓળખવા લાગ્યા. તેઓ શું કરે છે? એ લોકોને બોરિંગવાળા મહારાજ તરીકે પણ ઓળખવા લાગે છે. એટલી જ બધી રાહત થઈ કે તેઓ શું છે કે બોર કુવા એટલે બોર બનાવવા ગયા, એની અંદરથી પાણી આવે છે જમીનમાંથી, તે એના માટે રવિશંકર મહારાજે શું કરે છે? બોરિંગ બનાવે છે. તેમને લોકો છે બોરિંગ મહારાજ તરીકે પણ ઓળખવા લાગે છે, નામે ઓળખવા લાગે. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેરાન બની અને અંદરોઅંદર લડે, કાપા કાપી થાય અને ઉલ્લર થાય ત્યારે પણ જાતે જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. આટલું તો ઠીક, પણ જ્યારે માણસો એકબીજા સાથે લડે, ઉલ્લર થાય અને યુદ્ધ થાય એવું થઈ જાય ત્યારે પણ રવિશંકર મહારાજ છે તે પોતાના જીવને જોખમ મૂકીને એ વ્યક્તિઓને સમજાવવા પહોંચી જાય છે. ઈસવીસન 1941 અને ઈસવીસન 1946 અમદાવાદમાં મોટા હુલ્લરો ફાટી નીકળ્યા હતા. આ સાલમાં અમદાવાદમાં મોટા હુલ્લરો ફાટી નીકળેલા જોવા મળ્યા હતા. મહારાજે તો નિર્ભય એટલે કે નિડરતા, નિર્ભયનો અર્થ થાય છે નિડરતા, બનીને સુમસામ શેરીઓમાં ફરતા હતા અને લોકોને સમજાવતા હતા. નિડરતાથી પોતે શું શેરીઓમાં એટલે કે ગલીઓમાં ફરતા હતા અને બધાને સમજાવતા હતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળે અને એમને આદર આપતા. હિન્દુ હોય કે મુસલમાન હોય એ વ્યક્તિઓ શું કરે? શાંતિથી રવિશંકર મહારાજની વાત સાંભળે અને તેમને આદર આપતા, તેમનું સન્માન કરતા હતા. હુલ્લરમાં મૃત્યુ પામેલા લોકોના શવનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા હતા.
આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી ચડેલા છે. આવા તો અનેક પ્રસંગો છે રવિશંકર મહારાજના જીવનમાં જોવા મળે છે. આવા તો અનેક પ્રસંગો રવિશંકર મહારાજના જોવા મળે છે. એમની અપાર એમની અપાર હિંમત એમની અજોડ સેવા કૃતિઓ દર્શાવતા થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોમાં ઠંડેડો એટલે કે પોતે પોતાના કામો કરેલી વખાણ પોતાના મને ક્યારેય પણ કરી નથી. જીવન ધર્મ મહત્વ અને તેમનો એમનો જીવન ધર્મ ઊંઘા ઊંઘા એટલે કે ચૂપચાપ બોલ્યા વગર લોકોની સેવા કરવી એ તેમનો જીવન ધર્મ બની ગયો હતો. એ સૌ મૂક સેવક તરીકે પણ ઓળખવા લાગ્યા હતા. તેમને મૂક સેવક તરીકે પણ ઓળખવા લાગ્યા હતા. સૌ વરસ અને ચાલતું હતું ત્યારથી મહારાજે સ્વર્ગવાસ થયો અને તેમનો ત્યારે સ્વર્ગવાસ થાય છે. અહીંયા તમારો આ પાઠ છે અને પછી
લખો. તમે રસ્તા પર જતા હોય અને અકસ્માત થયો તો તમે શું કરો? બરોબર, તો શું કરો? એક શ્વાન ગાડી બોલાવો, પોલીસને ફોન કરો, એના ઘટનાની જાણ કરો, દર્દીને છે તેને દવાખાને લઈ જાઓ. બરોબર, આવી રીતે તમે શું કરો એ તમારે લખવાનું. બીજું છે, રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો, બરોબર, રમતા રમતા જો તમને એ તમારા મિત્રને ઈજા થાય છે તો તમે શું કરો એના વિશે લખવાનું. પૂર આવે તો, પૂર આવે તો તમે એવા સમયે શું કરો એ તમારે લખવાનું. પૂર આવે તો તમે એવા સમયે શું કરો છો એ તમારે લખવાનું. એના પછી જુઓ નીચે ચોથો પ્રશ્ન, તમારી નજર સામે કયા અચાનક આગ લાગે તો, તમારા નજર સામે અચાનક આગ લાગે તો તમે શું કરો? તો આપણે શું કરીએ, આગને બુઝાવવાનો પ્રયત્ન કરીએ, પછી એમાં આપણે શું કરીએ, ફાયર બ્રિગેડને ફોન કરીએ, પછી ત્યાં રહેલા વ્યક્તિ છે તેને મદદરૂપ બનીએ. બરોબર, આવી રીતે. હવે જો સ્વાધ્યાયનો પ્રશ્ન સાત, નીચેના વિશે પાંચ ચાર પાંચ વાક્ય લખો. ફાયર બ્રિગેડ, જ્યારે આગ લાગે છે ત્યારે ફાયર બ્રિગેડનો ઉપયોગ થાય છે. આ રીતે તમારે લખવાનું. હવે પ્રશ્ન આઠ, જો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો નદી કિનારા પાસે બખોલ તો કોતર, પાણીમાં આવવા જતા માટે વાંધીલો સાંકળો તો ઘરનારું, અને ઘરની બાજુની દીવાલ તો કોરો. કોઈ ખાસ પ્રસંગે પોતાને મળેલી એટલે કે સ્વયંસેવક, જીવનનું મુખ્ય કર્તવ્ય તો જીવન કરવું. તમારું કહેવાનું છે કે આ બાર છે તેના શબ્દાર્થ અભ્યાસને સાથે લખવાનું.